वावाजोड़ा बिपोर जॉय अंगे अंबालाल नु अनुमान छे। वावाजोड़ा नु मार्ग ओमान तरफ हाल खतरो नथी अने ट्रेक अंगे मूंझवण रही शके छे। हाल पूरतो खतरो नथी, वावाजोड़ु दरिया में समाई जाए तो पण असर रही शके छे। वावाजोड़ाना कारणे गुजरात में भारी वरसाद पण थई शके छे। अंबालाल पटेल नु आ कहेवू छे। હમણાં તો જે અમારા તરફનો માર્ગ છે એટલે હમણાં ખતરો નથી જણાતો, પરંતુ આના ટ્રેક અંગે કન્ફ્યુઝન ગણી શકાય, કારણ કે જે વાવાઝોડું છે એ હવાના દબાણને આધારે હોય છે। આ વાવાઝોડું થોડુંક ઓમા તરફ ફેલાઈ જાય છે, એટલે હાલ પૂરતો ખતરો જણાય નહીં, પરંતુ તેના ટ્રેક અંગે નક્કી કરી ન કહી શકાય, કન્ફ્યુઝન રહી શકે। વાવાઝોડું સમય જવા દરિયામાં સમય જવા છતાં પણ તેની અસર ગુજરાતના ભાગમાં વરસાદ સારો કે ભારે લાવી શકે તેવી શક્યતા નકારી શકાય નહીં। તો ગુજરાતના ચોમાસા અંગે અંબાલાલ પટેલનો મત છે કે ગુજરાતમાં બે ચોમાસા ભેગા થઈ શકે છે। પ્રથમ ચોમાસું ચક્રવાતી વરસાદ રહી શકે છે। ચક્રવાતી વરસાદના કારણે 14 અને 15 જૂને વરસાદ થઈ શકે છે। 19 અને 20 જૂન સુધીમાં નિરંતર ચોમાસું પહોંચી શકે છે। કેરળમાં ચોમાસાની દસ્તક અને હવે સડસડાટ ઉપર ચડશે ચોમાસું। ચોમાસા અંગે હાલ સાનુકૂળ પરિસ્થિતિ છે તેવું અંબાલાલ પટેલ કહી રહ્યા છે। ચોમાસાના બીજા વરસાદમાં વિલંબ થઈ શકે છે, વરાપ બાદ વાવેતર કરવું સારું છે। બે ચોમાસા લગભગ ભેગા થઈ જવાની શક્યતા રહે છે। પ્રથમ ચોમાસું જોઈએ આપણે તો સાયક્લોજેન રેઇનના કારણે તારીખ 14-15 સુધી વરસાદ આવશે, અને નિરંતર ચોમાસું જે ખરું ચોમાસું છે એ પણ તારીખ સાથે આવશે, એટલે 19-20 તારીખ સુધીમાં તો રાજ્યના ભાગોમાં ચોમાસું આવી પડશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો કેરળ કાંઠે તો ચોમાસું આવશે, અને આ ચોમાસું સરળ ઉપર ચડશે, એટલે ચોમાસાને તો અત્યારે સાનુકૂળતા છે જ, પણ બીજો ચોમાસાનો વરસાદ જે છે એમાં થોડો વિલંબ થઈ શકે તેમ મારા અનુમાને જણાય છે। તો ગુજરાતના ખેડૂતો માટે અંબાલાલની મોટી આગાહી છે। મૃગ શીર્ષ નક્ષત્ર વાવેતરથી ઉભા પાકમાં રોગ થઈ શકે છે। શરૂઆતના વરસાદમાં વાવેતર અંગે અંબાલાલનું સૂચન છે, રોગ જીવાત અટકાવવા પાક સંરક્ષણના પગલા પણ જરૂરી છે। બીજા વરસાદમાં વાવેતરથી રોગ જીવાત ઓછી થાય, ચક્રવાતી વરસાદ બાદ નિરંતર ચોમાસું પહોંચી શકે છે, અને પ્રથમ દ્વિતીય વરસાદ બાદ 8-10 દિવસનું ગાળું રહે છે। શરૂઆતના વરસાદમાં વાવેતર કરવામાં આવે તો વૃક્ષિજ નક્ષત્રમાં વાવેતર કરવાથી ઊભા પાકમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે। શરૂઆતની ખેતીમાં રોગ જીવાતનો ઉપદ્રવ ના વધે તે માટે પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે। આદરણના વરસાદથી એ થાય તો એમાં રોગ જીવાત ઓછી થતી હોય છે, એટલે લગભગ આ સાયક્લોજેનિયન અને ત્યાર પછીનું ચોમાસું 18-19-20 તારીખમાં અને તે પછીમાં ચોમાસાનો વિલંબ લગભગ 8-9 કે 10 દિવસ સુધી થઈ શકે તેમ છે। કદાચ વધારે ના થઈ શકે, પણ ખેડૂત ભાઈઓએ વરાપ થયે વાવેતર કરવું યોગ્ય રહે। તો આવતીકાલથી રાજ્યમાં વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે, વાવાઝોડાથી આવતીકાલથી રાજ્યમાં વરસાદ થઈ શકે છે। 9 જૂન સુધી ગુજરાતનો દરિયો તોફાની બની શકે છે। 10-12 જૂન સુધી વાવાઝોડાની ગતિ તેજ થઈ શકે, વાવાઝોડાની અસર 1000 માઇલ સુધીના વિસ્તારમાં થઈ શકે છે। 13-15 જૂન સુધીમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે, ગાજવી તેજ પવન અને ભારે વરસાદ થઈ શકે। સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે। આ વાવાઝોડાના કારણે આવતીકાલથી વરસાદ થવાની શક્યતા રહે છે। તારીખ 7-8-9 સુધીમાં દરિયો તોફાની બનશે, પણ તારીખ 10-11-12માં જેમ વાવાઝોડું આગળ જશે તેમ ત્યાંની મહત્તમ સ્પીડ કલાકે 220 કિલોમીટર જેવી રહેવાની શક્યતા ગણી શકાય। આ વાવાઝોડાની અસર લગભગ 1000 માઇલના વિસ્તાર સુધી અંદર એના પવનોની ગતિ રહેવાની શક્યતા રહેશે, એટલે થંડરસ્ટોર્મ એક્ટિવિટી તો તારીખ 13-14-15માં જોરદાર થશે। તારીખ 10-11માં આપણે જોવા જઈએ તો ગુજરાતના પશ્ચિમ ગુજરાતના ભાગોમાં વાદળ આવવાની શક્યતા રહે છે। 12-13માં
લગભગ ઉત્તર ભારતમાં વાદળો આવવાની શક્યતા રહે છે અને તારીખ 13, 14, 15માં જેમ જેમ દિવસ જે વાવાઝોડાની અસર મંદ પડે ત્યારે પૂર્વ ભારતમાં ચોમાસાની ગતિવિધિ વધવાની શક્યતા રહે છે।